નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે પાઠ પાંચમો શરદીના પ્રતાપે સ્વાધ્યાય પોથીની અંદર ચલાવી રહ્યા છીએ, જેમાં આપણે આજે પ્રવૃત્તિઓ છે એ લખાવીશું. પ્રવૃત્તિ અહીં પહેલી છે, આ પાઠનું નાટ્ય રૂપાંતર કરી વર્ગ સમક્ષ રજૂ કરો. હવે આનું નાટક સ્વરૂપે આપણે પાઠનું છે રૂપાંતર કરેલું છે, જેનું શીર્ષક છે શરદીની રામાયણ. કૌંસની અંદર લખવાનું છે, સોહનલાલના ઘેર મિત્ર મોહનલાલ આવે છે. સોહનલાલ કાને ઓછું સાંભળે છે, પરિણામે બંને વચ્ચે થતી વાતચીત રસપ્રદ બની રહે છે. કૌંસ પૂરો. સોહનલાલ કહે, બે મીંડા આવી રીતે હોય એનો અર્થ થાય કહે. નાટકમાં હંમેશા આવી રીતે જોઈ. સોહનલાલ કૌંસમાં લખવાનું, આવકાર આપતા કૌંસ પૂરો. ઓહો, આજ કઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને? મોહનલાલ, આપનું જરા કામ હતું, તબિયત તો ઠીક છે, જરા શરદી થઈ છે. સોહનલાલ મને શરદી થઈ એમ તમને કોણે કહ્યું? આટલી વાતમાં અહીં સુધી આવવાની સી જરૂર હતી? મોહનલાલ નવાઈ પામતા, કૌંસમાં લખવાનું છે, નવાઈ પામતા હવે કેમ છો? દવા બવા તો
करो छो ने। सोहनलाल કૌંસ માં લખવાનું છે, દવાને બદલે હવા સાંભળે છે, કૌંસ પૂરો। હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર કરવા માટે જવાનું હજી નક્કી કર્યું નથી, બોલો શું લેશો? ચહા કે કોફી? મોહનલાલ, ચહાની તો બનતા સુધી હું ના નથી કહેતો, વળી શરદી થઈ છે એટલે ચહા વધારે અનુકૂળ આવશે। સોહનલાલ, તમે ચહા નથી પીતા? તે ઘણું સારું છે, પણ ચહા શરદી કરે છે એમ તમને કોણે કહ્યું? વારું તો પછી કોફી લેશો? મોહનલાલ, કોફીનો પણ અત્યારે વાંધો નથી,